સુરતના રુદ્રપુરા વિસ્તારમાં અશાંત ધારા સમિતિના પ્રમુખ પર બે દિવસ પહેલા જીવલેણ હુમલાની ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસે આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી સહિતનો તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સુરતના રુદ્રપુરા વિસ્તારમાં અશાંત ધારા સમિતિના પ્રમુખ પર બે દિવસ પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બિપેશ શાહ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૈયદ હુસેન ભાડાના મકાનમાં રહેતો હતો. બિપેશ શાહ અને તેની વચ્ચે માવાની પિચકારી મારતા ગંદકી ફેલાવવા મુદ્દે વારંવાર બોલાચાલી થતી હતી. આ બાબતની અંગત અદાવત રાખી સૈયદ હુસેને બિપેશ શાહ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા દિપેશ શાહને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ સ્થળના 40 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે ગોપીપુરા અઠવા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા દિપેશ માનચંદભાઈ શાહના ઉપર સવારના ગધેવાન ટેકરા ઉપર પોતાની કરિયાણાની દુકાન જે ચલાવતા હતા તે જગ્યાએ બહારના ભાગે એક અજાણ્યા 25-30 વર્ષની ઉંમરના ઈસમે જીવલેણ હુમલો કરેલો અને આ જીવલેણ હુમલામાં તેઓને ગંભીર ઇજાઓ થયેલા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યાર પછી તેઓને કિરણ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરેલા હતા. તેઓની લખાણ મુજબની વિધિવત ફરિયાદ લઈ લેવામાં આવેલ હતી અને તેમના ઉપર આ જીવલેણ હુમલો જે કરવામાં આવેલ હતો તે મારી નાખવાના ઈરાદે કરવામાં આવેલો હોય તેઓના લખાણ મુજબની ઈપીકો કલમ 307 વગેરે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. આ હુમલામાં શંકાસ્પદ ઈસમ તરીકે તેઓએ એક નામ જાહેર કરેલ હતું અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આશરે 35-40 જેવા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી માથે ટોપી પહેરી અને ભાગતો હોવાનું માલુમ પડતા આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરવા સારું સતત સર્વેલન્સના સ્ટાફ પ્રયત્નશીલ હતો અને તેમાં આરોપી સૈયદ હુસેન સૈયદ હફીજ હોવાનું પ્રસ્થાપિત થતાં અને તે આ કામના ફરિયાદીના ભાડાની જે દુકાન ચાલે છે તેના ઉપરના માળે ભાડાથી જ રહેતો હોવાનું પ્રસ્થાપિત થયેલ છે અને આરોપીને તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધેલ છે. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે. સાહેબ, હુમલો કરવાનું કારણ શું? ફરિયાદીના જે ભાડાની દુકાન હતી એના ઉપરના માળે ફર્સ્ટ ફ્લોર ઉપર આ ગામનો આરોપી ભાડેથી રહેતો હતો અને આજથી એકાદ માસ પહેલાં જ તેણે મસાલા ખાવાની ટેવ હોય જેથી પિચકારી મારતા નીચે ગંદકી થતી હોય અને ફરિયાદી અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી અને ગાળાગાળી થયેલી તેમજ આજથી આશરે એકાદ અઠવાડિયા પહેલાં ફરીથી મસ્જિદમાંથી નમાઝ પઢી અને રસ્તામાં આવતો હોય અને ફરીથી ફરિયાદી સાથે બોલાચાલી થતાં ફરિયાદીએ ગાળો આપેલો હોય જેથી તેને લાગી આવતા તેણે આ હુમલો કરેલ હોવાનું તપાસ દરમિયાન ખોલવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.